રાજકારણમાં રસ લેતા મિત્રોને જણાવવાનું કે અતિ દિલથી રાજકારણમાં રસ લેવો નહીં, કેમ કે સારા માણસ ટિકિટથી વંચિત રહે છે અને બાહુબલીને ટિકિટ મળે છે ત્યારે દિલને એટેક આવે છે. બધા ભારતીયોને ચાહવું, કોઈથી નફરત ન કરવી, ગામમાં સંપ્રહે, સોસાયટીમાં સંપ્રહે અને પરિવારમાં સંપ્રહે એનું ધ્યાન રાખવું. કોઈ રાજકીય ઉમેદવારનું ખેંચવું નહીં. બાકી આજે જે ભાજપમાં છે એ કાલે કોંગ્રેસમાં જતા રહેશે અને આજે જે કોંગ્રેસમાં છે એ કાલે ભાજપમાં જતા રહેશે. માટે મિત્રો, બહુ દુઃખી થવું નહીં, કોઈના પર ખીજાવું નહીં અને પોતાના કામ ધંધામાં ધ્યાન આપવું. કોઈ પક્ષને વધારે દેશભક્તિવાળો સમજીને કૂદી ના પડવું અને દેશહિતના કાર્યો જાતે કરવા, જેમ કે વીજળીની ચોરી ના કરવી, ટ્રાફિકના નિયમો પાળવા, ગંદકી ના કરવી, સગા ભાઈને આર્થિક મદદ કરવી અને ખાસ કરીને કોઈને નડવું નહીં. સોસાયટીમાં ગાડીનું પાર્કિંગ એવી રીતે કરવું કે કોઈને નડે નહીં. ગરીબ ફેરિયા પાસે બહુ કસ કરાવવો નહીં. ઘરમાં મ્યુનિસિપાલિટીના નળનું પાણી બહુ બગાડવું નહીં. તમાકુ અને માવા ખાઈને જ્યાં ત્યાં થૂંકવું નહીં. આવી તો અનેક દેશહિતની સેવાઓ છે કે જે તમે જાતે કરી શકો છો. બાકી તો ટીવીની ડિબેટમાં જે દેશહિતના મુદ્દાઓ ઉઠાવે છે એને સાંભળવામાં સમય બગાડવો નહીં. મોટેથી ટીવીનો અવાજ કરીને બાળકો, પત્ની અને મા બાપને ખલેલ ના પહોંચાડવી. રાજકીય લોકોના મેસેજ વોટ્સઅપ પર ફોરવર્ડ કરીને સામેવાળી વ્યક્તિનો સમય બગાડવો નહીં. અને પ્રિય દેશવાસીઓ, રાજકીય લોકો જે ચૂંટણી સમયે દેશહિતના મુદ્દા લાવે છે એ દેશહિતના હોતા જ નથી. ફક્ત અને ફક્ત ચૂંટણી જીતવાના મુદ્દાઓ હોય છે. માટે તમારા કેરિયર પર, તમારા ધંધા પર, તમારા શિક્ષણ પર ધ્યાન આપો. મતદાન કરજો પણ કોઈની સાથે સંબંધ બગાડતા નહીં. અને મિત્રો, ખરેખર વિચારવા જેવું છે, બે વિપરીત પરિસ્થિતિઓના કારણે આપણો દેશ પાયમાલી ભોગવે છે. એક, શિક્ષણમાં રાજકારણ વધુ છે અને બીજું, રાજકારણમાં શિક્ષણ ઓછું છે. તમને આ મેસેજ ગમ્યો હોય તો આ વિડીયોને ખૂબ શેર કરો અને લોકોને જાગૃત કરો. અને આવા જ વિડીયો માટે મારી યુટ્યુબ ચેનલ મિલન પટેલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. જય હિન્દ, જય શ્રીરામ. હવે તમારા સ્કૂલ, કોલેજ, ગામ, શહેર, ધાર્મિક પ્રસંગોમાં, સામાજિક ફંક્શનમાં કે અન્ય કોઈ પ્રસંગોમાં આવા જ યુવાલક્ષી, જીવનલક્ષી અને પ્રેરણાત્મક સેમિનાર કરવા માટે આજે જ સંપર્ક કરો 70169744813.